બંધારણ માં જોગવાઈ નથી, પણ તમે માઇન લીધી, ચાલો ધરણા પરમિશન, ચાલો નહીં કહી શકાય. તમે અમારો અવાજ દબાવી નહીં શકો, અમે દબાવતા નથી, અમે તમારા, તમે અમારો અવાજ દબાવી નહીં શકો. પ્રજાના પૈસા, અધિકારીઓ, નોકર લાખો રૂપિયાનો પ્રજાના ટેક્સ થી પગાર લઈએ છે. તમે બી પગાર લેવ છો, મેં બી પગાર લેમ છું, એ પ્રજા સાથે અન્યાય અમે નહીં થવા દઈએ. તમે આજે સ્ટાર લગાડીને વર્દી પહેરીને જે આવેલા છો ને, એ વર્દી પ્રજાના પૈસે છે. મને જે પગાર મળે છે એ પગાર પ્રજાના પૈસે. જયારે પ્રજાના વિકાસ માટે કરોડો રૂપિયાનો, લાખો રૂપિયા પગાર લેતા અધિકારીઓ જો ભ્રષ્ટાચાર ચાલે ના, તંત્રનો પેટનું પાણી ના હલે, તો અમે આવેદન આપવા માટે, રજૂઆત કરવા માટે જઈએ છીએ. અમારે કોઈ ધરણા માટે ચોક્કસ જઈ શકો, પરંતુ આપે મુખ્યમંત્રી શ્રીને ધરણા માટેનું જે ધરણા પર ધરણાની ના પાડું છું, મૌખિક વાત જણાવો છો, આપે લેખિતમાં ધરણા માટેનું આપ્યું છે, તો તમે એક મિનિટ આપ અત્યારે મને લેખિતમાં આપો કે હું ધરણાનો કાર્યક્રમ મેં કેન્સલ કરી અને અમે કલેક્ટર શ્રીને ફક્ત આવેદન પત્ર આપવા માટે જવા જઈએ. લાવો, લેખિત આપી આપો, લેખિત આપો. તમે કે તે અમે નક્કી કરીએ, અમારે તમે આદેશ કરો એ નક્કી કરવાનું છે. તમે જે ઉપર લેટર લખ્યો છે એના વિશે તમને જણાવી, એટલે તમે અધિકારી કે અમારે ચાલવાનું છે, તમારે જેમ તમને જેમ યોગ્ય લાગે તમારે કરવાનું છે. અમારે પણ મને ધારાસભ્ય તરીકે કેમ રોકાય એનું લેખિતમાં મને આપો. હા હા, મારે લેખિતમાં તમને આપો, હું કરવા તમને લખ્યું, મેં તમારો બંધાયેલો જો મેં કઈ રીતના તમને લખ્યું. હું તમને સ્પષ્ટ જણાવું છું કે આપ શ્રીએ મુખ્યમંત્રીશ્રીને જે ધરણા ઉપર લખવા માટે લેટર લખ્યો છે એ અનુસંધાને આપની પાસે કોઈ પરમિશન હોય તો બતાવો આપણને. હું ધરણા પર નથી બેસવા જતો, આવેદન અમે એ મૌખિક વાત નહીં માની શકીએ, કારણ કે આ લેખિત છે ભાઈ. નહીં નહીં નહીં, આ લેખિત તો અલગ છે, આપે મુખ્યમંત્રીશ્રીને મોકલાવ્યું ધરણાનું છે, તો અમે હવે મૌખિક વાત એ કેવી રીતે આપણી માની શકીએ? આપણી મૌખિક વાત નથી માનતા, તો આપની મૌખિક વાત અમે કેવી રીતે માની શકીએ? હું ધરણા પર હજુ બેઠો છું. નહીં, બેઠા નથી, પણ લખીને આપેલું છે ને આપણે મુખ્યમંત્રી બેઠો છું કે કલેક્ટર ઓફિસ અમે વિચારીશું. નહીં, એવું વિચાર, અમે પરમિશન લઈને બેસવાના છે, એસડીએમ ની પરમિશન લઈ આજે નથી બેસવાના. હા હા, પણ તો અત્યારે હવે બીજું શું જોઈએ છે તમને? પણ એ તો તમે મૌખિક જણાવો છો ને, તો લેખિત આપું છું.